ને મિત્રો મજામાં મિત્રો રીઝનિંગના સમની અંદર એક આ કોષ્ટક છે અને તમારે અંક અહીંયા નક્કી કરવાનો છે. મને ખબર છે કે તમે હવે સરસ કામ કરી રહ્યા છો, તો વિડીયોને સ્ટોપ કરો અને ટ્રાય કરો અને જરૂરથી તમે કોમેન્ટની અંદર લખજો કે કયો જવાબ સાચો અને કેટલી સેકન્ડમાં તમે મેળવી આપો. ઓકે ફ્રેન્ડ્સ, સાવ સિમ્પલ દેખાઈ રહ્યું છે કે અહીં 7 છે, 9 છે, 11 છે, બબેની પેલું છે ડિફરન્સ. પછી જોજે 5માંથી 1 જાય તો 4, 4માંથી 1 જાય તો 3. અહીંયા બબે ઉમેર્યા, અહીંયા 1-1 ઓછો કર્યો, અહીંયા 0-0 ઉમેર્યા કે બાદ કર્યા. પછી 5, 5-1 6, 6-1 7. તો નહીં, એવું તો આપ્યું જ નથી, તો પ્રિન્ટિંગ મિસ્ટેક છે. ના, પ્રિન્ટિંગ મિસ્ટેક નથી. તો હવે મિત્રો, એટલું સહેલું છે, એટલું સહેલું છે, એટલું સહેલું છે કે વાત જવા દે. કેમ કે આ ધોરણ 3-4 પણ વિદ્યાર્થીઓ કરી શકે એવું છે. શું ખબર છે, કહી દો. ઓકે, તો જે લોકોને મળી ગયું છે એટલે એ લોકો રાજી થજો. સાવ સિમ્પલ, તમને ખબર છે આપણે પાળા બોલતા 7-5-35. જોજે 7-5-3-5 છે, યસ. તો 9-4-36, તો 11-13-33. 33 એટલે કોણ આવે? 3. તો મિત્રો જવાબ આવશે 3. મજા આવી? તો આવું પણ પૂછી શકાય છે અને જરૂરથી તમને આવડી જશે. જોઈએ નેક્સ્ટ. મિત્રો અહીં પણ ફરીથી તમારે શોધવાનું છે કે અંક અહીં કયો આવશે. તો જોજો ધ્યાનપૂર્વક, 3-4-5, 4-5-6, 5-6-7. તો અહીંયા નહીં, અહીં તો આખું કંઈક જુદું જ છે. તો ક્રમ તો કાંઈ દેખાતો જ નથી, એટલે ક્રમનું કાંઈ વિચારી નહીં શકાય. તો જોજો, એમ 5-6-7 પછી સીધું 23 છે, 4-5-6 પછી સીધું 14 છે. મિત્રો એવું થઈ શકે કે 4-5-6 તો પછી આવે 7, 7-ના ડબલ, 5-6-7-8, 8-ના ડબલ, ના એવું નથી. તો હવે શું કરશો? તો મિત્રો હવે એક જ રસ્તો છે, કંઈક વિચારવું પડશે. મિત્રો એક કરી દો, 5 અને 6 ગુણાકાર કરી તો શું આવે? 30. અને 30માં તમે જો આ 7 બાદ કરો તો 23 આવે. પણ આવું અહીંયા થયું એટલે બધે થવું જોઈએ. 4-5-20, 20માંથી 6 જાય તો 14. હા, સાચું પડ્યું. પણ હજી આજે એવું વિચારીને એનો વિકલ્પમાં પણ હોવું જોઈએ. જેમ કે 3-6-12, 12-5 જાય તો 7 છે. હા છે તો કંઈ વાંધો નથી, ન હોત તો વળી પાછું બીજું વિચારવું પડત. તો મિત્રો મજા આવી, ધેટ્સ ગુડ. મિત્રો બસ આ રીતે જેમ જવાબ મળી જાય ને એમ તમને મજા આવશે. અને આ ટોટલી આ વિષય છે એ પ્રેક્ટિસનો છે, એટલે જરૂરથી પ્રેક્ટિસ કરતા રહેજો અને લોકોને જોડતા રહેજો. હા મિત્રો, તમારી કોમેન્ટ્સ જબરજસ્ત આવી રહી છે, એક બે કોમેન્ટ્સ જોઈ લઈએ. મિત્રો સૌરભભાઈ કહાર કહી રહ્યા છે કે થેન્ક યુ સો મચ સર, મને આ વિડીયો થી છંદ સરસ આવડી ગઈ, સમજાઈ પડી ગઈ. રિપીટ કરીને જોઈએ છીએ અને મજા આવી ગઈ, તો દેટ્સ ગુડ. મિત્રો છંદ છે એ જરૂરથી જોઈ લેજો. અહીંયા ઉપર તમને લખ્યું છે એમ ગુજરાતી ગ્રામર કરશો એમાં છંદ છે, પ્લેલિસ્ટમાંથી જરૂર જોઈ લેજો. છંદ એકદમ એના ટોટલી માર્ક્સ મળી જશે. રાજભાઈ રજપૂત પણ કહી રહ્યા છે કે સર મેથ્સમાં કોઈ મજા નહીં, એટલી મજા તમારા વિડીયોમાં આવે છે અને ઇઝીલી યાદ રહી જાય છે. વેરી ગુડ, બસ કીપ ઇટ અપ અને બસ જોયા કરો. અલ્પેશભાઈ પણ કહી રહ્યા છે ગોંડલથી સમાજ કલ્યાણના પેપરમાં પણ તમારી મહેનતથી કરાવ તૈયારથી જ મારા પેપરમાં રિઝનિંગના પ્રશ્ન બધા જ આવડી ગયા. વેરી ગુડ, તો બસ હજી તો શરૂઆત છે મિત્રો, એને તો ઘણું બધું તમને આપતા રહેશું. ગૌતમભાઈ પણ કહી રહ્યા છે કે તમારી સમજાવવાની શક્તિ બહુ જ અદ્ભુત છે, મારા ગણિત અને રિઝનિંગના જ્ઞાનમાં ખૂબ જ વધારો થયો છે, જેના ફક્ત અને ફક્ત તમે જ આભારી છો. આભાર સર. હા મિત્રો, બસ તમે આ રીતે લાગણીથી વાત કરી રહ્યા છો મને ગમે છે અને બસ ઝાઝી પ્રેક્ટિસ હજુ કરવાની છે. રવિભાઈ પણ કહી રહ્યા કે સર તમારા જેવા સર અમને પહેલાં મળી ગયા હોત અને તો આજે અમે નોકરીએ કરતા હોત. વેરી વેરી નાઇસ સર, તમારે તો લે કોઈ ના. મિત્રો બસ આ તમારો પ્રેમ છે અને જાગ્યા ત્યાંથી સવાર, હવે બસ કામે લાગી જાઓ, હવે એક પણ મિનિટનો બગાડ કરતા નહીં. હિમાંશુભાઈ પણ કહી રહ્યા છે કે સર પહેલા મેથ્સ 0 હતું, હવે 100% થઈ ગયું છે. વેરી ગુડ હિમાંશુભાઈ, કીપ ઇટ અપ. બસ બધા વિડીયો જોઈ નાખજો. વિમલભાઈ પણ કહી રહ્યા છે કે થેન્ક યુ સર, પ્લીઝ સર મોટિવેશન થાય તેવો વિડીયો બનાવો, એવરી વીકમાં એક વખત એક મૂકવા વિનંતી. તેનાથી ચોક્કસ મિત્રો તમારા માટે મોટિવેશનલ વિડીયોનો હું પ્લાન કરી રહ્યો છું અને જરૂરથી મૂકીશ.
પ્રદીપભાઈ શર્મા પણ કહી રહ્યા છે કે વાહ ખૂબ સરસ, હાર્ડ માંથી ઇઝી બનાવે જયેશ સર, ગુડ વર્ક સર. મિત્રો બસ તમારા લોકોનો પ્રેમ છે એટલે હું તમારા માટે જરૂરથી મહેનત કરીશ. ભાવેશભાઈ ધારવી લખી રહ્યા છે, થેન્ક સર, તમારા વિડીયોની રાહ જોઈએ જ છીએ. આઈ એમ ઓલ્સો ટીચર, તમારા જેવા જ ટીચર બનવા માંગુ છું કે સ્ટુડન્ટ પણ મારા પીરિયડની વેઇટ કરતા હોય. મિત્રો યસ, ધેર યુ આર, મને આ ખૂબ ગમ્યું ભાવેશભાઈ. મારે બધા ટીચરને એ રીતે જ જોડવા છે. અને તમારે યાદ રાખવાનું કે જયેશ સર સવારે 5 વાગી ઉઠીને મહેનત કરી રહ્યા છે, તો ટીચર તરીકે તમારે ક્લાસમાં જતા પહેલાં ખૂબ મહેનત કરવી પડશે અને તો જ વિદ્યાર્થીઓને મજા આવશે અને તો જ વિદ્યાર્થીઓ સરસ રીતે કામ કરી શકશે. દેટ્સ ગુડ ભાવેશભાઈ, વિશ યુ ઓલ ધ બેસ્ટ. તમે ટીચર મારા જેવાની, મારાથી પણ સરસ બનશો. વિશ યુ ઓલ ધ બેસ્ટ. બસ મિત્રો આ રીતે તમારી લાગણી બસ વહેતી કરતા રહેજો, મળતા રહેશું, આનંદથી કામ કરતા રહેશું અને જરૂરથી બધાને જોડતા જશું, કેમકે એનડીસી પરિવારના તમામ વિદ્યાર્થીઓ જલ્દીથી નોકરી મેળવે, જલ્દીથી જ્ઞાન મેળવે, જલ્દીથી પોતાની માર્કશીટની અંદર સારા સારા ગુણ જુએ એવી આપણા સૌની ઈચ્છા છે. વિશ યુ ઓલ ધ બેસ્ટ, આવજો.